हळवद महर्षि गुरुकुल वार्षिकोत्सव तथा पारितोषिक वितरण कार्यक्रम योजायो। हळवद महर्षि गुरुकुल खाते किलकारी कार्यक्रम में 500 થી વધુ વિદ્યાર્થીઓએ સ્ટેજ પરફોર્મન્સ કર્યું। हळवद महर्षि गुरुकुल NEP 2020 આધારિત વાર્ષિકોત્સવ તથા પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાયો। કિલકારી કાર્યક્રમમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ સ્ટેજ પર પરફોર્મન્સ કર્યું હતું। જૂન 2023 થી ભારત રાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નું ક્રિયાન્વયન થઈ રહ્યું છે। તે અંતર્ગત ફાઉન્ડેશન સ્ટેજ KG ધોરણ 2 સુધીના બાળકોને અંગ્રેજી ગુજરાતી માધ્યમના 500 થી વધુ વિદ્યાર્થીઓએ સ્ટેજ પર પરફોર્મન્સ કર્યું હતું। સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા। અતિથિ તરીકે મહર્ષિ ગુરુકુલના MD રજનીભાઈ સંઘાણી સહિતના આગેવાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શૈક્ષણિક સિદ્ધિઓ બદલ શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા। શિલ્ડ પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓને ગુરુકુલ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ મહર્ષિ ગુરુકુલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। પહેલા તો હું એને ધન્યવાદ કહીશ કે આ ડોટરનો ફંક્શન આયોજન કર્યું છે, જેમાં અમને પાર્ટિસિપેટ કરવા માટેનો એક ચાન્સ મળ્યો છે કે બેટી સાથે અમે એક ડાન્સ કરી પરફોર્મન્સ કરી શકી, એટલે હું એક બહુ ખૂબ ધન્યવાદ માનું છું। અને મારી દીકરી પણ કહેતી ઘરે કે મારે ડેડી જોડે ડાન્સ કરવો છે, એના પપ્પા રેડી નહોતા પણ એના આગ્રહથી એ રેડી થઈ ગયા, એટલે અને આ સ્કૂલના સ્ટાફ પણ બહુ જ સારો છે કે એને ખૂબ જ મહેનત કરીને આ પ્રોગ્રામ કર્યો, એટલે સ્કૂલના સ્ટાફમાં અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે જેને હું બહુ જ આગાહી માનું છું, તો આ સ્કૂલ અને સ્ટાફને હું બહુ જ ધન્યવાદ આપું છું। હતો આ બધે ડાન્સ પ્રિયસનમાં તો એના ફાધર ના બોલતા હતા કે મારે નોકરીમાં નહીં ટાઈમ મળે, મેં કીધું ના દીકરી કહે છે તો આપણે એનું માન રાખવું જોઈએ, દીકરી માટે તો આપણે સમય પણ કાઢવો જોઈએ, દીકરી કહે તો આપણે બધું જ કામ મૂકીને પહેલાં એ કામ કરવું જોઈએ, દીકરીનો રસ છે તો આપણે એમાં રસ ધરાવવો જોઈએ, એટલે એના ફાધરે પણ 2 દિવસની છુટ્ટી રાખીને આમાં રસ ધરાવ્યો છે। ખૂબ યાદગાર રહેશે, એનું કારણ તો એટલું જ કે મારી જિંદગીમાં પહેલી વખત સ્ટેજ ઉપર આવી રીતે ડાન્સ કર્યો છે। પહેલાં તો મને ડાન્સ આવડતો નહોતો, એટલે પહેલાં મેડમ અને આ છોકરી બંનેને એટલો બધો ધન્યવાદ આપું છું કે મને જિંદગીભર યાદ રહેશે। અને ખાસ કરીને આ પ્રોગ્રામ છોકરીનો છે, એટલે કદાચ આજથી 2-4 વર્ષ પછી કદાચ છોકરી મોટી થઈ જાય અને એના પિતાજીની સાથે કદાચ ડાન્સ ના કરે, પણ આ જે વિડીયો રહ્યો એ મારા માટે યાદગાર બની રહેશે। અને આવો પ્રોગ્રામ મેં આ સ્કૂલમાં થતો થવાથી મારા સ્કૂલને પણ ખૂબ ધન્યવાદ આપું કે આનાથી અમે હવે બીજો સ્ટેજ ફિયર પણ દૂર થશે અને બીજી વાર એવા પ્રોગ્રામ હશે તો આથી પણ વિશેષ અમે સારું કરી શકશું। એટલે આવા દર વર્ષે કંઈક ને કંઈક નવીન પ્રોગ્રામ લઈ આવતા જ હોય છે। આ વખતે કિલકારી નામથી આવ્યા, કિલકારી એટલે નાના બાળકોના મીઠા મીઠા બોલ જે આપણે કહેતા હોય, આ એન્યુઅલ ફંક્શન તરીકે આપણે ઉજવી રહ્યા છીએ, પણ આ એકચ્યુઅલી એન્યુઅલ ફંક્શન નથી, આ અમારી નવી શિક્ષણ નીતિ જે આવે છે એના પ્રમાણે વાલી સ્ટાફ સ્કૂલ બાળકો બધા મળીને કંઈક નવીન કરે એવી આ નીતિ પ્રમાણે અમે શિક્ષણ નીતિ પ્રમાણે આ આગળ વધીએ છીએ। એટલે મહર્ષિ ગુરુકુલમાં નવી શિક્ષણ નીતિને અમે લાગુ કરી દીધી છે, એ 1 વર્ષ થઈ ગયું છે। હવે આ પ્રોગ્રામ જે છે જેને આપણે કિલકારી નામથી કહીએ છીએ એમાં લગભગ 800 જેવા બાળકો અત્યારે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરે છે અને એ 800 બાળકોના તમામ વાલીશ્રી અગર આપણે કહી કે 2000થી ઉપર વાલી છે અને 2-3 હજારથી ઝાઝા અમારા બીજા વિદ્યાર્થીઓ છે જે આ નિહાળવા માટે ત્યાં અત્યારે હાજર છે। આવા કિલકારી એટલે નાના બાળકોનો જે કલરવ એ નવી શિક્ષણ નીતિ મુજબ વાલીઓ સાથે અને બાળકો સાથે જે રીતે સ્કૂલનો જે રોલ હોય એ પૂર્ણ રીતે નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષણ અને કેળવણી અને બાળકોમાં રહેલી છુપી ક્ષમતાઓને બહાર કાઢવી અને બાળકોના જે 16 કલા છે એ કલાને ખીલવવાનો આજનો અમારો પ્રયાસ હતો। એ પ્રયાસમાં અમારા સ્ટાફ અને સર્વે વાલી મિત્રોનો ખૂબ ખૂબ મયુર રાવલ, GTV ન્યૂઝ, હળવદ।